गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सातना विज्ञान विषयना विडियो लैक्चर में आप सौनु हार्दिक स्वागत है। आगळना लैक्चर में आप चर्चा करी कि आप हमें बीजू चैप्टर एटले कि मनुष्य में पोषण चालू कर्यु छे, तो हवे एमां आपणे अभ्यास करवानो छे। जो पोषण मेळवानी रीत मनुष्य ने कई रीते होय छे, तो आगळना लैक्चर में थोड़ा सीख्या था कि चावी ने कूतरी ने गळी ने चूसी ने वगैरह रीते मनुष्य और जुदा जुदा प्राणियों ए खोराक मेळवे छे। सजीवों में पोषण આપણા ચેપ્ટરનું નામ હતું સજીવોમાં પોષણ। હવે અહીંયા આગળ એક તારા માછલીની વાત કરી છે, તમે જોઈ શકો છો આકૃતિ 2.1। હવે તારા માછલી એટલે સ્ટારફિશ, સ્ટારફિશ કઈ રીતે પોષણ મેળવે છે? તો લખ્યું છે કે તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત હોય છે અને પ્રાણીઓને આરોગ્ય છે। પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે અને જઠર પાછું શરીરમાં જતું રહે છે અને પાચન ક્રિયા શરૂઆત થાય છે। એટલે કે તારા માછલીનું મોઢું હોતું નથી, પોતાનો જઠરનો ભાગ હોય છે એમાં જ એનું મોઢું હોય છે અને જઠરના ભાગ દ્વારા તે શું કરે છે, કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓ હોય છે એને આરોગ્ય છે। એટલે કે પોચા પ્રાણીઓ એને જઠર દ્વારા આરોગ્ય છે અને શું કરે છે, પાછું એનો મોઢા જઠરનો ભાગ અંદર જતો રહે છે અને પછી પાચનની ક્રિયા ચાલુ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, જે મનુષ્યમાં પાચન, ડાયજેશન ઇન હ્યુમન્સ, તો આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ પાચન અને તેનો વપરાશ કરીએ છીએ। એટલે કે આપણે ખોરાક મોઢા દ્વારા ગ્રહણ કરીએ છીએ, મોઢા દ્વારા ગ્રહણ કર્યા બાદ અન્નનળી મારફતે તે આપણા શરીરના આપણા પેટમાં જેને કહીએ કે પેટમાં જાય છે, ત્યાં એનું પાચન થાય છે અને ત્યારબાદ વપરાશ થાય છે। અપાચિત ખોરાક હોય એ મળમાં રૂપાંતરિત થાય છે અને મળદ્વાર સ્વરૂપે તે શરીરમાંથી બહાર નીકળે છે, મળદ્વાર દ્વારા તેનો નિકાલ થાય છે। તમે ક્યારેય વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થતું હશે? તો ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે। આપણો ખોરાક જે મોઢામાં મૂકીએ, આ મોઢું જે છે આપણું, એને મુખ ગુહા કહેવાય। શું કહેવાય? મુખ ગુહા। અને મળદ્વાર દ્વારા તેનો નિકાલ થાય છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખોરાક એ જુદા જુદા સ્થાનમાંથી પસાર થાય છે, જુદા જુદા અંગોમાંથી પસાર થાય છે, જેને આંતરિક અંગો કહેવાય। શું કહેવાય? આંતરિક અંગો, એટલે કે શરીરના અંદરના ભાગમાં આવેલા અંગો। તો ખોરાક કયા કયા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે? આ જે માર્ગ જે છે, આ જે અંગો છે, એને જુદા જુદા અંગો જ હોય છે, એને વિભાજિત કઈ રીતે કરવામાં આવે છે? તો સૌથી પહેલાં આવે મુખ ગુહા, સૌથી પહેલાં શું આવે? મુખ ગુહા। ત્યારબાદ આવે અન્નનળી, ત્યારબાદ આવે અન્નનળી, એના પછી જઠર, ત્યારબાદ નાનું આંતરડું, મોટું આંતરડું અને છેલ્લે મળદ્વાર, એટલે કે એનો અંત પામે મોટું આંતરડું એટલે કે મળાશય। તો આ લાંબો માર્ગ નથી, આ બધા જ ભાગો ભેગા મળીને પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે। શું કરે છે? આ બધા અંગો ભેગા થઈને પાચન માર્ગની રચના કરે છે। ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય ત્યારે તેનું પાચન થતું રહે છે। જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે। આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ પદાર્થોમાં અથવા તો સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે। પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ એ સાથે મળીને પાચન તંત્રની રચના કરે છે। તમે આકૃતિ 2.2માં જોઈ શકો છો કે મનુષ્યનું પાચન તંત્ર એ અહીંયા આગળ આપણને દર્શાવેલું છે। સૌથી પહેલો આવે મુખ ગુહા, મુખ ગુહા એટલે કે મોઢું, મોઢું તમને જો અહીંયા આગળ દેખાય છે, આ છે મોઢું, બરાબર? આની અંદર ગળામાં શું રહેલી હોય? આપણા ગળામાં લાળ ગ્રંથિ, એટલે કે લાળનું ઉત્પાદન કરે એ લાળ ગ્રંથિ, લાળનું ઉત્પાદન કરે એ લાળ ગ્રંથિ, બરાબર? જે આપણા ગળાના ભાગમાં રહેલી હોય છે, આપણે જ્યારે ખોરાકનું ગ્રહણ કરીએ, ખોરાક મોઢામાં મૂકીએ એટલે લાળ એમાં ઉમેરાય, જે આપણને થૂક આવે છે મોઢામાં એ શેના લીધે આવે છે? લાળના લીધે આવે છે। આપણું મોઢું હંમેશા ભીનું રહે છે ને, કોઈ દિવસ સુકાઈ જાય છે ના, તો એ કાર્ય કોણ કરે છે? લાળ ગ્રંથિ। એટલે કે ભાઈ ખોરાક જ્યારે મોઢામાં આપણે મૂકીએ છીએ અને એને ચાવવાની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે તેમાં લાળ ભળે છે અને લાળ ક્યાંથી આવે છે? લાળ ગ્રંથિમાંથી, અને લાળ ખોરાકનો પોચો બનાવવાનું કાર્ય કરે
છે. ખોરાકને સંપૂર્ણ ચાવ્યા પછી આપણે તેને અન્નનળી મારફતે પેટમાં ઉતારીએ છીએ. અન્નનળી મારફતે ક્યાં ઉતારીએ છીએ? પેટમાં. બરાબર છે. તો ખોરાક અન્નનળી મારફતે સૌથી પહેલો ક્યાં જશે? જઠરમાં. ક્યાં જશે? જઠરમાં. હવે અહીંયા આગળ યકૃત અને સ્વાદુપિંડ પણ નીચે રહેલું હોય છે. જો તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા યકૃત છે અને સ્વાદુપિંડ, બરાબર, અને પિત્તાશય. આમાંથી શું થાય છે? તો જુદા જુદા પાચક રસો ઉત્પન્ન થાય છે અને ખોરાકમાં ભળે છે. જે શું કરે છે? તો કે ખોરાકનું સરળ ઘટકોમાં, જટિલ ખોરાક હોય છે એનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. એટલે કે આપણા ખોરાકમાં જે ઘટકો રહેલા હોય છે, પ્રોટીન, વિટામિન, ચરબી, આયોડિન, બરાબર, એ બધા જ જટિલ ઘટકોનું, કંઈ આપણે પ્રોટીન એકલું નહીં ખાતા, વિટામિન એકલું નહીં ખાતા, બરાબર, આયોડિન એકલું નહીં ખાતા, એ બધું ખોરાકની અંદર મિશ્રિત હોય છે. તો એ જટિલ પદાર્થ કહેવાય. એનું સરળ ઘટકોમાં રૂપાંતરણ થાય છે. એ રૂપાંતરણ કરવા માટે શું જરૂરી છે? તો જુદા જુદા પાચક રસો જરૂરી છે. અને એ ક્યાંથી મળે છે? તો યકૃત અને સ્વાદુપિંડ જેવી ગ્રંથિઓમાંથી આપણને મળે છે. આ બંને શું છે? ગ્રંથિઓ છે, બરાબર. એના પછી ખોરાક જઠરમાંથી સીધો જાય છે નાના આંતરડામાં, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, મોટા આંતરડામાંથી મળાશયમાં, અને મળાશયમાંથી મળદ્વાર દ્વારા જે વધારાનો અપાચિત ખોરાક હોય છે એનો નિકાલ થાય છે. હવે એના પછી છે મુખ અને મુખ ગુહા. હવે જુઓ, આ દરેક જે જુદા જુદા પાચન અંગો છે એનો આપણે વિસ્તારપૂર્વક અહીંયા આગળ અભ્યાસ કરવાનો છે, જે આપણે આગળના લેક્ચરમાં કરીશું.